જય શ્રી કૃષ્ણ પાછી વાર્તા કરીશું તમારે કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે એકદમ ખાસ મિત્ર કદાચ તમે આજકાલ એને મળતા નહીં હો કોવિડને કારણે પણ યાદ કરતા હશો તો આજે હું કૃષ્ણના બેસ્ટ ફ્રેન્ડ સુદામાની વાત કરીશ કૃષ્ણને સુદામા સાંદીપની મુનિના આશ્રમમાં મળ્યા એ લોકો એકદમ નજીક આવી ગયા સાથે ભણે સાથે રમે અને સાથે કામ કરે એકવાર સાંદિપની મુનિએ કૃષ્ણને સુદામાને બહાર લાકડા કાપવા માટે મોકલ્યા આશ્રમની બહાર ત્યાં વરસાદ શરૂ થયો તો બે ભાઈબંધ ઝાડ ઉપર ચડી અને બેસી ગયા સાથે કૃષ્ણને ભૂખ લાગી એટલે સુદામાએ એમની પાસેથી પોટલામાંથી પૌઆ કાઢ્યા અને બે ભાઈબંધ સાથે બેસીને ખાવા માંડ્યા તો સુદામાએ પૂછ્યું કે કૃષ્ણ આપણે મોટા થઈ અને ગુરુદેવના આશ્રમમાંથી જઈશું પછી શું તું મને યાદ રાખીશ કૃષ્ણ કે કેમ નહીં આપણે બે તો કેટલા નજીકના મિત્રો છીએ ના પણ તું તો જઈશ કોઈ રાજમહેલમાં રહીશ અને હું તો મારા ગામડામાં જઈને રહીશ આપણે પછી મળીશું પણ નહીં તો તું મને યાદ નહીં રાખે કૃષ્ણ કે છે હું તને વચન આપું છું આપણે બે ભાઈબંધ કાયમના પછી વરસાદ પતી ગયો એટલે બંને ભાઈબંધ ઉતરી અને પાછા આશ્રમમાં ગયા વર્ષો વીતી ગયા અને એકવાર સુદામાં દ્વારકાનગરીમાં પ્રવેશ કર્યા દ્વારકાનગરીમાં પ્રવેશ કર્યો ત્યાં સુંદર વાતાવરણ જોઈને ચકિત થઈ ગયા આજુબાજુમાં મોટી મોટી શેરીઓ બહુ સુંદર ઘર એકદમ માણસો થી ભરેલા બાજારમાં બધા કાંઈક કાંઈક વેચતા હતા બધાના મોઢા ઉપર ખુશી અને સંતુષ્ટતા દેખાય સુદામા દ્વારકા જોઈને એકદમ ખુશ થઈ ગયા વાહ આ મારા મિત્રનું ગામનું શહેર છે તો એ રાજમહેલ પાસે ગયા અને ત્યાં જોતા જ રહી ગયા કે મોટા મોટા રાજાઓ જાત જાતના માણસો કૃષ્ણને મળવા જતા હતા સુદામા સાઈડ પર બાજુ પર ઊભા રહી અને જોતા રહી ગયા તો ચોકીદારે પૂછ્યું કે કોનું કામ છે તો સુદામાએ કીધું કે હું સુદામા છું કૃષ્ણનો નાનપણનો મિત્ર પછી સુદામાને થયું કે મારે નહોતું આવવા જેવું આટલા મોટા મહેલમાં કૃષ્ણ તો કેટલા કેટલી મોટી વ્યક્તિ થઈ ગયા છે તો હું મારે નહોતું આવવા જેવું અહીંયા હું પાછો જતો રહું એમ કરીને પાછા ફર્યા ત્યાં કોઈ કે બોલાવ્યા એમને સુદામા કોણ મારો મિત્ર સુદામા આવ્યો છે ક્યાં છે ક્યાં છે તો સુદામા આમ ફર્યા તો કૃષ્ણ એમને જોરથી ભેટી પડ્યા બે ભાઈ બંધો ભેટ્યા અને કૃષ્ણ એકદમ સુદામાને ધસડીને અંદર મહેલમાં લઈ ગયા ઝૂલા પર બેસાડ્યા અને પછી રાણી રૂકમણી આવી તો સુદામાના પગ થયા સુદામા તો જોતા જ રહી ગયા કે આ મુકટ પહેરેલા કૃષ્ણ નીચે નમીને મારા પગ ધોએ છે પછી કૃષ્ણ સુદામાની બાજુમાં બેસી અને એના ખભા પર હાથ મૂકીને કે શું મને વાત કર તું આજકાલ શું કરે છે તારા છોકરા કેટલા છે તું કેવી રીતના શું કરે છે તું તો સુદામાએ જવાબ આપ્યો તો કૃષ્ણે કીધું કે તારી રોજની રોટી કેવી રીતના નીકળે છે તું આટલું બધું પ્રભુનું કાર્ય કરે છે સારું કાર્ય કરે છે તો કેવી રીતના તું બધું સંભાળે છે સુદામાએ જવાબ ના આપ્યો એ અચકાણો પછી કૃષ્ણએ પૂછ્યું કે એક વસ્તુ નથી બદલાઈ મારામાં મને ભૂખ બહુ લાગે છે અને તું કાયમ મારા માટે કાંઈક ખાવાનું લઈ આવતો તો બોલ કયો નાસ્તો લાવ્યો મારા માટે તો સુદામા પાસે પૌવાની પોટલી હતી પણ એને બતાવી નહોતી કૃષ્ણ જોઈ ગયા પૌવાની પોટલી લઈ ખોલી અને આહ વાહ સારામાં સારા પૌવા છે પછી રાણી આવીને ખા રાણીએ આવીને પૌવા ખાધા કૃષ્ણના છોકરા આવીને પૌવા ખાધા અને કૃષ્ણએ સુદામાને પૌવા ધર્યા બે ભાઈબંધ બેસીને પૌવા ખાતા ખાતા વાતો કરી વાતોથી પણ પેટ ભર્યું ત્યાં સુદામાના જવાનો સમય થયો સુદામાને થયું કે મારા પત્નીએ તો કીધું કે મિત્ર પાસેથી માંગવામાં પણ શું શરમ પણ સુદામાએ કશું ના માંગ્યું એનું હૃદય ભરાઈ ગયું હતું કૃષ્ણના પ્રેમ અને લાગણી અને મિત્રતાથી એટલે કૃષ્ણની વિદાય લઈ અને સુદામા ચાલવા લાગ્યા પાછળ જોયું તો કૃષ્ણ શાંતિથી હસતા હસતા એના મિત્ર સામે જોતા રહ્યા હતા અને એનું મોરનું પીછું ફરફર પ્રકાશમાં દેખાતું હતું સુદામા એમના ગામ ગામડામાં આવ્યા ત્યાં એક મોરનું પીછું દેખાણું કે જે એમની આગળ પવનમાં એમની આગળ જાતું હતું મોરના પીછાની પાછળ પાછળ સુધામાં ગયા અને ત્યાં જોયું તો એમનું જ્યાં નાની ઝૂંપડી હતી ત્યાં એક સરસ મકાન સરસ ઘર થઈ ગયું હતું અને એના છોકરાઓ બહાર આવ્યા છોકરાઓના કપડાં પણ સરસ નવા નવા કપડાં પહેરેલા હતા છોકરાઓએ અને કોઠાર ભરેલો હતો એટલે સુદામાએ મનને મનમાં એના મિત્રને પ્રાર્થના કરી અને આભાર માન્યા કે તારી મિત્રતા સાચી અને આપણે બે ક્યારેય એકબીજાને નહીં ભૂલીએ આ કૃષ્ણને સુદામાની વાર્તા પાછા મળીશું જય શ્રી કૃષ્ણ